नमो नमः सौवायिर्यं नमो नमः सौजायं नमो नमः सौतिरावति सावनम् ओंकारमिन्दु संयुक्त नित्यं जयन्ति योगिनः कामदमोक्षदौ श्री ओंकाराय नमो नमः मंगलम् मधुरांगिरो मंगलम् सुतमोहिनी मंगलम् कुलकुण्डारी जैनमोक्ष मंगलम् नमः सुमय स्मराय स्वामी भूत्या चकास्ते चित्तवाय भवाय नियम सार भगवान कुमकुंदाचार्य रचित नियम सार तथा मुनिवर पद्म प्रबंधारी देव रचित तात्पर्य वृत्ति टीका एनो स्वाध्याय चाले छे। एमा छठो अधिकार निश्चय प्रत्याख्यान नो अधिकार एनी गाथा 97 पछी थी कलश 129 स्वाध्याय आपणे शुरू कर्यो छे। आ कलशनो अर्थ अने ते उपर पूज्य गुरुदेव कांजी स्वामीए करेल जे विस्तार एना थोड़ा अंश कर्या छे शेष अंशो आजे लईए छीए। मूळ कलश 129 नी अंदर तो ए वात आवी के आत्मा आत्मा मां निज आत्मिक गुणों थी समृद्ध आत्मा ने एक पंचम भाव ने जाने छे अने देखे छे। ते सहज एक पंचम भाव ने एने छोड़ियो नथी अने अन्य एवा प्रभाव ने कि जे खरेखर पौद्गलिक विकार छे तेने ए ग्रहतो नथी ज। पंचम भाव ने एने छोड़ियो ज नथी, पंचम भाव ने एने छोड़ियो नथी ज अने औद्गलिक विकार छे तेने ए ग्रहतो नथी ज। एम बन्ने जग्याए ज मूकी निकांत कर्यु छे। पण मूळ वात तो ए चाले छे पहेली के आत्मा आत्मामां निज आत्मिक गुणोथी समृद्ध आत्माने एक पंचम भावने जाणे छे अने देखे छे। एना विस्तारमां आपणे કેટલીક વાતો જોઈ એમાં પાના નંબર 536 ઉપર એ વાત કરી કે આત્મા આત્માને જાણે છે તો પંચમ ભાવને જાણનાર તો પર્યાય છે। પંચમ ભાવ સ્વરૂપ આત્માને આત્મા જાણે છે તો ગુરુદેવ કહે છે કે પંચમ ભાવને જાણનાર તો પર્યાય છે, પણ તે પર્યાય આત્મામાં અભેદ છે। આ જાણનારી પર્યાય આત્મામાં અભેદ છે, કેમ કે જ્ઞાનની પર્યાય છે ને આત્માનું સ્વરૂપ જ્ઞાન સ્વરૂપ છે તો એ જ્ઞાન સાથે અભેદ થઈ જાય છે। પરને જાણે છે ત્યારે પર પદાર્થ સાથે જાણનારી પર્યાય અભેદ થતી નથી, પરંતુ સ્વને જાણે છે ત્યારે એ સ્વ સાથે અભેદ થઈ જાય છે। એટલે પરને જાણવું અને સ્વને જાણવું એમાં આ મોટો ફેર છે। પર કહેતા સાક્ષાત સામે તીર્થંકર ભગવાન બિરાજમાન હોય તો એમને જાણે તો પણ એ જ્ઞાનની પર્યાય તીર્થંકર ભગવાન સાથે કે એમના આત્મા સાથે અભેદ થતી નથી, પરંતુ પોતે પોતાને સ્વને જાણે છે જે પોતે જ્ઞાન સ્વરૂપ છે એને જાણતા એ જ્ઞાનની પર્યાય તેની સાથે અભેદ થઈ જાય છે, પછી કોઈ ભેદ રહેતો નથી, દ્રવ્ય પર્યાયના ભેદ નથી, માટે આત્મા આત્માને જાણે છે એમ કહ્યું છે। ખરેખર જાણવાનું કાર્ય તો પર્યાય કરે છે, જાણનારી તો પર્યાય છે, જે જાણવાવાળી દશા એટલે એ પર્યાય થઈ, અને એ જાણવાવાળી દશા થઈ છે એટલે એ સમયે એવી દશા છે એટલે એ પર્યાય છે, પણ એ પર્યાયરૂપ એ પોતે થયો છે, એમાં પોતે સ્વને જાણે છે, પોતે પોતાને જાણવા વાળો થયો છે એટલે એ સ્વને અભેદ થઈને જાણે છે, એ પર્યાય આત્મા સાથે અભેદ થાય છે। જાણવાનું કાર્ય થાય છે એટલે એ દશા થઈ એટલે એ તો પર્યાય છે, એટલે જાણવાનું કાર્ય તો પર્યાય કરે છે, કાંઈ ધ્રુવ તત્વ જાણવાનું કાર્ય કરતું નથી।
ध्रुव तो जे छे ते छे, पण पर्यायनुं लक्ष्य ध्रुव तत्व ऊपर छे अने पर्याय एने जाणे छे, पण ए पर्याय एने जाणे छे, पोताना द्रव्यने जाणे छे, तो साथे पोते पोताने पण जाणे छे। એટલે ગુરુદેવ કહે છે કે એ પર્યાયનું લક્ષ ધ્રુવ તત્વ ઉપર છે, પરંતુ ત્યાં પર્યાય પોતે આંધળી રહીને દ્રવ્યને નથી જાણતી, દ્રવ્યને જાણનારી પર્યાય પોતે પોતાને પણ જાણે છે, પોતે માત્ર દ્રવ્યને જાણે છે એમ નથી, પોતે પોતાને પણ જાણે છે। પર્યાય પ્રગતિ તે પર્યાય પોતે પોતાને स्वसंवेदन थी जाणती प्रगटे छे, पोताने जाणे छे तो ए स्वसंवेदन थी जाणे छे। जे पर्याय प्रगति ते पर्याय पोते पोताने स्वसंवेदन थी जाणती प्रगटे छे। अभेद उपर दृष्टि छे एटले पर्यायनो भेद पाड़तुं नथी, पण ज्ञान तेने जाणे तो छे, તેને એટલે પર્યાયને। અભેદ ઉપર દ્રષ્ટિ છે, ધ્રુવ તરફ દ્રષ્ટિ છે, એને જાણે છે એવી જાણવાવાળી દશા કે પોતાને પણ જાણે છે, એટલે પર્યાય પોતાને પણ જાણે છે। એટલે આ જ્ઞાનની પર્યાય સ્વને જાણે છે અને સાથે પોતાની વર્તમાન પર્યાય એને પણ જાણે છે। એ ધ્રુવ તરફ વળેલી પર્યાય, ધ્રુવનું લક્ષ કરેલી પર્યાય માત્ર દ્રવ્યને જાણે છે એમ નહીં, એટલે કે આંધળી નથી, કે પોતે પોતાને પણ જાણે છે, અને પોતાને જાણે છે તો એ સ્વસંવેદનથી જાણે છે। એટલે એનો અર્થ એ થયો કે જે પર્યાય પ્રગટ થઈ છે એ અભેદ ઉપર દ્રષ્ટિ કરતા પ્રગટ થઈ છે, અને એ અભેદ સાથે એ જ્ઞાનની પર્યાય જુદી રહેતી નથી પણ અભેદ થઈ જાય છે, અભેદ થઈ જાય છે છતાંય પોતે પોતાને જાણે છે, એટલે જ્ઞાન એને જાણે તો છે। આત્મા આત્માને જાણે છે એમ કહી અને પર્યાય સમયે સમયે આત્મામાં અભેદ થતી જાય છે એમ બતાવ્યું છે। સૌથી પહેલી વાત એ લીધી કે જ્યારે એ સ્વને જાણે છે તો એ આત્મામાં અભેદ થાય છે, કેમ કે જેને જાણે છે તે જ્ઞાન સ્વરૂપ છે, અને આ જાણવાવાળી પર્યાય છે તે એવા જ્ઞાન સ્વરૂપ સાથે અભેદ થાય છે। જેમ 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 એ જાણવાવાળી થતી જાય છે, એટલે એક પછી એક પર્યાય થતી જાય છે, તો એ દરેક પર્યાય દરેક સમયે આત્મામાં અભેદ થતી જાય છે, અને આ અભેદ થતી પર્યાય એ ધ્રુવને જાણે છે એમ માત્ર નથી, પરંતુ એ પર્યાય પોતે પોતાને પણ જાણે છે, એટલે કે પોતે પોતાને સ્વસંવેદનથી જાણતી પ્રગટે છે। એક સાથે ઘણી સરસ રીતે બધી વાત સમજાવી દીધી કે જ્યારે આત્માનો અનુભવ થાય, સ્વાનુભૂતિ થાય ત્યારે શું થાય છે। આગળ કહે છે અહીંયા પાના નંબર 536 ઉપર બીજા પેરેગ્રાફમાં કે ઉદય આદિ પર્યાયો ઉપર લક્ષ નથી, પણ ધ્રુવ પરિણામિક ભાવ ઉપર જ લક્ષ છે। અત્યારે વર્તમાનમાં જે કર્મના ઉદય છે તો એ ઉદય એ સંયોગો વગેરે એની ઉપર લક્ષ નથી, કે ઉદય આદિ જે ચાર બીજી પર્યાય છે, ઔદયિક ભાવ જે કહીએ છીએ તે બધા પર્યાયરૂપ ભાવ છે, તો ઉદય આદિ પર્યાયો ઉપર લક્ષ નથી, પણ ધ્રુવ પરિણામિક ભાવ ઉપર જ લક્ષ છે, માટે એમ કહ્યું કે આત્મા એક પંચમ ભાવને જાણે છે। પંચમ ભાવ પરમ પરિણામિક ભાવ, અને એ સિવાય બીજા ચાર ભાવ છે તે તો પર્યાયરૂપ છે, ઔદયિક ભાવ, ઔક્ષમિક ભાવ,
संयोग श्रमिक भाव अने क्षायिक भाव ये चार भाव तो पर्याय रूप छे। अने पंचम भाव जे द्रव्य रूप छे, जे द्रव्यार्थिक नयनो विषय छे, तो एवा एक पंचम भाव ने जाने छे। एटले उदय आदि जे पर्यायो एना उपर लक्ष नथी, पण ध्रुव पारिणामिक भाव उपर ज लक्ष छे। माटे एम कहू कि आत्मा एक पंचम भाव ने जाने छे, पण त्यां एकलू सामान्य नू ज ज्ञान छे अने विशेष नू ज्ञान नथी, एम नथी। द्रव्य सामान्य अने पर्याय विशेष, द्रव्य ने अपने सामान्य कहीए अने पर्याय ने अपने विशेष कहीए छे, तो त्यां एकलू सामान्य नू ज ज्ञान छे अने विशेष नू ज्ञान नथी, एम नथी। समय समय प्रमाण थतु जाय छे, एटले के द्रव्य पर्याय बन्ने नू ज्ञान भेगू ज छे, बन्ने नू ज्ञान छे, तो ए प्रमाण छे। अहींया आ जे समय समय प्रमाण थतु जाय छे एनो अर्थ ए छे कि ए पर्याय द्रव्य ने जाने छे अने साथे पोताने पण जाने छे। दरेक पर्याय एक पछी एक नवी नवी एवी पर्यायो थती जाय छे अने ए दरेक ज्ञान स्वरूप भगवान आत्मा साथे अभेद थती जाय छे, अने छताय पोते पोताना स्वसंवेदन थी पोताने पण जाने छे, अनुभवे छे। एटले अहींया गुरुदेव एम समझायुं कि समय समय प्रमाण थतुं जाय छे, एटलू सामान्यनुं ज्ञान छे एम नथी, पण साथे विशेषनुं पण ज्ञान छे। एटले पोतानी पोते जे पर्याय जाणवा वाळी थई छे એને પણ એ પોતે જાણે છે। સમય સમય એમ દ્રવ્ય અને પર્યાય બંનેનું જ્ઞાન ભેગું જ છે। વર્તમાન પર્યાય આત્મા સાથે અભેદ થઈને આત્માને જાણે છે, આત્મા સાથે વર્તમાન પર્યાય અભેદ થઈને એને જાણે છે અને પોતાને પણ સ્વસંવેદન દ્વારા જાણે છે। પર્યાય પરિણમ્યા વગર એકનું દ્રવ્ય દ્રવ્યને જાણે એમ બને નહીં, જાણવા વાળી તો પર્યાય જ છે। આત્મા આત્મામાં એક પંચમ ભાવને જાણે છે એમ કહું, પણ એનો અર્થ એમ ન સમજવો કે બીજા ચાર ભાવોનું જ્ઞાન જ થતું નથી। ઔદયિક ભાવ, ઔપશમિક ભાવ, ક્ષયોગ શમિક ભાવ અને ક્ષાયિક ભાવ એવા ચાર બીજા ભાવ જે પર્યાયરૂપ છે, તો એવા બીજા ચાર ભાવોનું જ્ઞાન જ થતું નથી એમ ન સમજવું। એક પંચમ ભાવને જાણે છે એમ કહ્યું, પણ એનો અર્થ એમ ન સમજવો કે બીજા ચાર ભાવોનું જ્ઞાન જ થતું નથી। તેમનું પણ જ્ઞાન તો થાય છે, પણ દ્રષ્ટિમાં અભેદ આત્માની મુખ્યતા છે। માટે એમ કહ્યું કે આત્મા એક પંચમ ભાવને જાણે છે અને દેખે છે। આત્માએ પોતાના સહજ એક પંચમ ભાવને કદી છોડ્યો જ નથી, અને અન્ય એવા પરભાવોને તે કદી ગ્રહતો જ નથી। આવા આત્માના ભાન પછી જ તેમાં એકાગ્ર થતા રાગનો ત્યાગ થઈ જાય છે, એટલે કે ચારિત્રની દશા પ્રગટ થાય છે, અને તેનું જ નામ પ્રત્યાખ્યાન છે। આવા આત્માના ભાન પછી જ તેમાં એકાગ્ર થતા રાગનો ત્યાગ થઈ જાય છે, એટલે રાગ ઉત્પન્ન થતો જ નથી, એકલી આનંદની જ દશા છે, અને તેનું જ નામ પ્રત્યાખ્યાન છે। જેણે ચૈતન્ય જ્ઞાયક ભાવને કદી છોડ્યો નથી અને વિકારને પોતામાં ગ્રહ્યો નથી, એવો જે પરમ પારિણામિક ભાવ છે તેની પ્રતીત કરીને તેમાં એકાગ્ર થવું, તે જ પ્રત્યાખ્યાન છે, તે જ પછખામ છે। પારિણામિક ભાવને વિશે એમ કહ્યું કે જેણે ચૈતન્ય જ્ઞાયક ભાવને કદી છોડ્યો નથી અને વિકારને પોતામાં ગ્રહ્યો નથી, એવો કે પરમ પારિણામિક ભાવ છે। એ ભાવ દ્રવ્યાર્થિક નયનો વિષય છે, એ કાંઈ બદલાતો નથી, એ દ્રવ્ય છે,
ये पर्याय रूप नहीं कि परम पारिणामिक भाव जे कहो तेज पंचम भाव छे अने ये कई बदलातो नहीं ये ध्रुव भाव छे तो तेनी प्रति करीने तेमा एकाग्र थवू ते पचखाण छे प्रत्याख्यान छे। तो आ रीते कलश 129 नो अहीं पूरो थाय छे। હવે ટીકાકાર મુનિરાજ શ્રી પદ્મ પ્રમલધારી દેવ કહે છે કે હો આ એક ચૈતન્ય ચિંતામણી સિવાય બીજે ક્યાંય અમારું ચિત્ત ચોંટતું નથી, એટલે કે કળશ 130 ની અંદર એવી વાત કરે છે કે ચૈતન્ય ચિંતામણી ભગવાન આત્માનો અનુભવ થયો છે, સ્વાનુભૂતિ થઈ છે અને અંતરમાંથી એવા आनंद नो स्वाद आयो छे तो हवे अमारु चित्त बीजे क्यांय चोटतु नथी। तो आपणे कलश 130 लईए छीए। मत् स्वानन्तं मयि लग्नमेत तनिषुं चिन्मात्र चिन्तामणा वन्य द्रव्य उताग्रहो भवमिमं मुक्त्वाधुना विग्रहम् तच्चित्रम् न विशुद्ध पूर्ण सहज नामणि शर्मणि देवानाम् अमृत संरूप भवरुचि नात्वा इमन् न्यासने। 130 कलश ना आत्मा कहे छे के અન્ય દ્રવ્યનો આગ્રહ કરવાથી ઉત્પન્ન થતા આ વિગ્રહને હવે છોડીને અન્ય દ્રવ્યનો આગ્રહ માટે અહીંયા સ્પષ્ટતા કરી છે, એટલે કે પકડ એની પાછળ લાગ્યા રહેવું, ગ્રહણ અન્ય દ્રવ્યનો આગ્રહ કરવાથી ઉત્પન્ન થતા આ વિગ્રહને, વિગ્રહ એટલે રાગ દ્વેષ આદિ કલહ શરીર, તો એવા વિગ્રહને હવે છોડીને વિશુદ્ધ પૂર્ણ સહજ જ્ઞાનાત્મક સૌખ્યની પ્રાપ્તિ અર્થે મારું આ નિજ અંતર મારામાં ચૈતન્ય માત્ર ચિંતામણીમાં નિરંતર લાગ્યું છે એમાં આશ્ચર્ય નથી, કારણ કે અમૃત ભોજન જનિત સ્વાદને જાણીને દેવોને અન્ય ભોજનથી શું પ્રયોજન છે? એટલે કે જેમ અમૃત ભોજનના સ્વાદને જાણીને દેવોનું દિલ અન્ય ભોજનમાં લાગતું નથી, તેમ જ્ઞાનાત્મક સૌખ્યને જાણીને અમારું દિલ તે સૌખ્યના નિધાન ચૈતન્ય માત્ર ચિંતામણી સિવાય બીજે ક્યાંય લાગતું નથી. કેટલું સુંદર ઉદાહરણ આપ્યું છે કે દેવોને હવે અમૃત ભોજનનો સ્વાદ આવ્યો છે, કંઠમાંથી અમૃત જરે છે એનો સ્વાદ આવ્યો છે, તો આ બધા બહારના ભોજનમાં કાંઈ રસ પડતો નથી, એમાં એમનું દિલ લાગતું નથી. તેવી રીતે પોતાના સ્વરૂપમાંથી જે સુખ ને આનંદનો અનુભવ થયો છે એને જાણીને અમારું દિલ તે સૌખ્યના નિધાન ચૈતન્ય માત્ર ચિંતામણી સિવાય બીજે ક્યાંય લાગતું નથી, ત્યાંથી એ સુખ આવે છે એવું એ નિધાન, એવો એ નિધિ ચૈતન્ય માત્ર ચિંતામણી, એના સિવાય અમારું દિલ બીજે ક્યાંય લાગતું નથી. એનો વિશેષ અર્થ પૂજ્ય ગુરુદેવ પાસેથી સમજીએ. નિયમતા પ્રવચન સદગુરુ પ્રવચન પ્રસાદ ભાગ બીજો, એના પાનો નંબર 537. ગુરુદેવ અહીંયા બીજા પેરેગ્રાફમાં સમજાવે છે કે આત્મા ચિદાનંદ ભગવાન છે, તે સિવાય પુણ્ય પાપ શરીર આદિ બધાએ પરદ્રવ્યો છે.
તેનો આગ્રહ કરવાથી એટલે કે પરદ્રવ્યોનો આગ્રહ કરવાથી રાગ દ્વેષ અને ક્લેશની ઉત્પત્તિ થાય છે અને શરીરની પ્રાપ્તિ થાય છે. પરદ્રવ્યોમાં મારાપણું કરવાથી, એનો આગ્રહ કરવાથી, એમાં ઇષ્ટપણું અનિષ્ટપણું માનવાથી જે ભાવ થાય છે એ શુભાશુભ ભાવ, એને કારણે આશ્રવને બંધ થાય છે એટલે શરીર લેવું પડે છે, ભવના ભ્રમણ થાય છે. હું તો ચૈતન્ય સ્વરૂપ છું, રાગાદી કે દેહાદી તે હું નથી. હું ચૈતન્ય સ્વરૂપ છું, હું આ શરીર રૂપે પણ નથી અને દેહ રાગ રૂપે પણ નથી, એ કાંઈ મારું સ્વરૂપ નથી એમ સમજીને, પરદ્રવ્યના આગ્રહને છોડીને એટલે મિથ્યાત્વને છોડીને, આત્માના સહજ સુખની પ્રાપ્તિને માટે અમારું અંતર ચૈતન્ય માત્ર ચિંતામણી એવા અમારા આત્મામાં જ લાગ્યું છે. જો અહીંયા એમ લખ્યું છે કે એમ સમજીને, હું તો ચૈતન્ય સ્વરૂપ છું, રાગાદી કે દેહાદી તે હું નથી, એમ સમજીને. કેમકે રાગાદી કે દેહાદી હું નથી, હું છું એવી તો એ માન્યતા માની હતી. એ માન્યતા માની હતી તોય કાંઈ એ દેહાદી થઈ જતો નથી. જ્ઞાની એમ માને કે આ શરીર રૂપે હું છું, અને જ્ઞાની એમ માને કે આ શરીરથી જુદો હું છું, તો બંનેને વિશે એ શરીરથી જુદા જ છે. જ્ઞાની પણ શરીરથી જુદો છે ને અજ્ઞાની પણ શરીરથી તો જુદો જ છે. એટલે પેલા એ ભલે એમ માન્યતા માની, પણ છતાંય એ કઈ દેહરૂપે થઈ જતો નથી, દેહરૂપે એનું અસ્તિત્વ થતું નથી, માત્ર એને માન્યું હતું એટલે એને સમજીને છોડ્યું. રાગાદિ કે દેહાદિ તે હું નથી, અને હું તો ચૈતન્ય સ્વરૂપ ભગવાન આત્મા છું એમ સમજીને, પરદ્રવ્યના આગ્રહને છોડીને, પરદ્રવ્ય તો એને ક્યાં આમાં ગ્રહ્યું હતું, એનો આગ્રહ, એનામાં પોતાપણાની બુદ્ધિ, એમાં એકત્વ મમત્વ, એને છોડવાનું છે. દેહ એ પરદ્રવ્ય છે અને પરના લક્ષે થતા કોઈ પણ ભાવ છે તેને પણ પરભાવ કહી દીધા છે. તો એ સમગ્ર પરદ્રવ્ય અને પરભાવને છોડીને જ્યારે એમ કહીએ તો એ કંઈ એને ગ્રહાતા એમ તો હતું નહીં, એનાથી જુદા જ હતા, પણ એના પ્રત્યેનું એકત્વ, એના પ્રત્યેનું મમત્વ, એના પ્રત્યે ઇષ્ટ બુદ્ધિ, એના પ્રત્યે અનિષ્ટ બુદ્ધિ, એ સર્વને છોડીને, એ પોતાને હિતકારી કે અહિતકારી છે એવા ભાવને પણ છોડીને, એટલે એમ એ પરદ્રવ્યના આગ્રહને છોડીને, એટલે મિથ્યાત્વને છોડીને, એનો અર્થ જ એ થયો કે મિથ્યાત્વને છોડીને, આત્માના સહજ સુખની પ્રાપ્તિને માટે અમારું અંતર ચૈતન્ય માત્ર ચિંતામણી એવા અમારા આત્મામાં જ લાગ્યું છે. અનાદિથી જીવે ચૈતન્યને ચૂકીને રાગાદિ તે હું અને શરીરાદિની ક્રિયા હું કરું એવો પરદ્રવ્યનો મિથ્યા આગ્રહ સેવ્યો. પરંતુ ટીકાકાર શ્રી પદ્મપ્રમલધારી દેવ કહે છે કે અહો, હવે તે મિથ્યા આગ્રહને છોડીને અમારી અંતર પરિણતિ ચિન્ન માત્ર ચિંતામણીમાં જ લાગી છે, કેમ કે તે જ સહજ સુખની પ્રાપ્તિનું સ્થાન છે. અમારી અંતર પરિણતિ ચિન્ન માત્ર ચિંતામણીમાં જ લાગી છે. ચિન્ન માત્ર એટલે જ્ઞાન માત્ર એવું આ ચિંતામણી, ચિંતામણી વ્યવહારમાં ચિંતામણી કોને કહીએ છીએ કે જેમ એવું એ મણી, એવું એ રત્ન કે જેને હાથમાં રાખી અને જે કાંઈ ચિંતવવામાં આવે એ બધું પ્રાપ્ત કરાવે એને ચિંતામણી કહેવામાં આવે. તો આ ચિન્ન માત્ર જે જ્ઞાન માત્ર છે એવું અમારું જે સ્વરૂપ એ ચિંતામણી છે. તો અમારી પરિણતિ ચિન્ન માત્ર ચિંતામણીમાં જ લાગી છે.
इच्छा आग्रह ने छोड़ी ने अमारी अंतर परिणति चिन्मात्र चिंतामणि में ज लागी छे, केम के तेज सहज सुखनी प्राप्ति नु स्थान छे। ये चैतन्य चिंतामणि सिवाय बीजे क्याय अमारू दिल लागतु नहीं, केम के अमृत भोजन ना स्वाद ने जानी ने जेम देवोनु दिल बीजा भोजन में लागतु नहीं, तेम चैतन्यना परम सुखना स्वादनो अनुभव थता हवे अमने बीजे क्याय सुख भासतु नहीं, एटले चैतन्य चिंतामणि सिवाय बीजे क्याय अमारु दिल लागतु नहीं। आगळ कहे छे कि देवोने स्वर्गमां अमृतनो आहार होय छे, अज्ञानी होय तो पण ब्रह्मचर्य दया दान आदिना सुभावथी देव थाय, એટલે મિથ્યાદ્રષ્ટિ હોય પણ સ્વભાવને કારણે પુણ્યનો ઘણો બંધ કર્યો હોય તો એને દેવનું આયુષ્ય બંધાય, દેવગતિ થાય, તો ત્યાં તેને ઘણા વર્ષે આહારની ઈચ્છા થતા કંઠમાંથી અમૃત ચરે છે। તે અમૃતના સ્વાદ પાસે તેને આ દૂધપાક વગેરે ખોરાકનો સ્વાદ પણ તુચ્છ લાગે છે। એને ગળામાં એના કંઠમાં જે અમૃત ઝરે છે એટલે એને તૃપ્તિ થઈ જાય છે, અને એનો જે સ્વાદ આવ્યો છે તો પછી આ બાહ્ય ખાદ્ય પદાર્થો એનો સ્વાદ એને તુચ્છ લાગે છે, એટલે તેને બીજા ભોજનની ઈચ્છા થતી નથી। તેવી રીતે અહીં જ્ઞાનીને સહજ અમૃતના કુંડ ચૈતન્યનો અનુભવ થયો, સહાનુભૂતિ થઈ, સ્વનો અનુભવ થયો, તો સ્વનો અનુભવ થયો ત્યારે અલૌકિક આનંદનું વેદન એને થયું, એટલે અલૌકિક આનંદનો અનુભવ થયો તે પછીથી એને હવે જગતના કોઈ પદાર્થની રૂચિ લાગતી નથી, કોઈ બાહ્ય પદાર્થમાંથી સુખ થાય આનંદ આવે એમ એને હવે લાગતું નથી, જગતના બધા જ પદાર્થો તરફનું એનું વલણ હવે બદલાઈ ગયું છે, એ બધું એને ફિક્કું લાગે છે, અને સાથે પોતે કોણ છે એનું ભાન થયું છે, એટલે સહજ વૈરાગ્ય વર્તે છે, પર તરફ ઉદાસીનતાનો ભાવ, પોતાને જ્ઞાન થયું છે કે પોતે આ બધાથી જુદો ભગવાન આત્મા છે, એટલે સહજ રીતે બાહ્ય બધા જ પદાર્થો અને પરના લક્ષે થતા બધા જ ભાવો એ બધાથી પોતે જુદો પડી ગયો છે, એટલે એના તરફ એને સહજ ઉદાસીનતાનો ભાવ એવો વૈરાગ પણ વર્તે છે, અને સાથે જે અલૌકિક આનંદનું વેદન હતું સહાનુભૂતિમાં જે આનંદ આવ્યો છે એવા આનંદનો સ્વાદ ચાખ્યો છે, એ ચૈતન્યના સ્વાદ પાસે તેને બીજા કોઈ પદાર્થમાં દિલ ચોંટતું નથી। જે સુભાવથી નવા પુણ્ય બંધાય તે શુભભાવ એવા રાગ, એવા શુભભાવ અને એવા પુણ્ય પ્રત્યેના રાગ કે પુણ્યનો બંધ પડે તો સારું, આ બધું હવે એને ગમતું નથી, હવે એની રૂચિ નથી। જે શુભભાવથી નવા પુણ્ય બંધાય તે શુભરાગના વેદનની રૂચિ પણ જ્ઞાનીને હોતી નથી। તેમનું ચિત્ત તો સદાય ચૈતન્યના સ્વાદમાં જ ચોંટ્યું છે। આત્માનો સ્વાદ આવ્યા વિના વિષયોને છોડવા માંગે તો તે છૂટે નહીં, પણ આત્માના સહજ આનંદનું ભાન થતા વિષયોમાંથી સુખવૃદ્ધિ છૂટી જાય છે। સરસ વાત ગુરુદેવે અહીંયા બતાવી કે આપણે વિષયોને છોડવાની વાત તો કરીએ, પણ વિષયોમાં જે સુખબુદ્ધિ અનાદિની પડી છે એ સુખબુદ્ધિ જાય કેવી રીતે? એ વિષયોમાં જે સુખબુદ્ધિ પડી છે, જે સુખનો આભાસ જે એને પૂર્વે થયા છે, તો એમાંથી એ સુખની બુદ્ધિ ટળે કઈ રીતે? તો કહે છે કે આત્માનો સ્વાદ આવ્યા વિના એ ટળે નહીં, આત્મામાંથી આવતા સુખ અને આનંદનો અનુભવ થાય તો પછી એને ખ્યાલ આવે કે સાચું સુખ તો આત્મામાંથી આવે છે, અને એની કમ્પેરિઝનમાં એ સાચું સુખ આત્મામાંથી જે આવે છે એની તુલનામાં આ બધું
ઇન્દ્રિયજનિક સુખ છે એ તો કાંઈ નથી, એ તો દુઃખ માત્ર છે. એટલે આત્મામાંથી આવતા સ્વાનુભૂતિના સ્વાદ વિના વિષયોને છોડવા માંગે તો તે છૂટે નહીં, પણ આત્માના સહજ આનંદનું ભાન થતા વિષયોમાંથી સુખબુદ્ધિ છૂટી જાય છે. ચૈતન્યના સહજ આનંદનો સ્વાદ આવ્યો ત્યાં બીજા કોઈ વિષયોની ઈચ્છા તેને થતી નથી. હવે આવી વાત જેને સ્વાનુભૂતિ થઈ છે એને તો છે, પણ જેને સ્વાનુભૂતિ નથી થઈ, જેને આત્મામાંથી આવતા આનંદનો અનુભવ નથી, એણે એ સ્વીકારવું જોઈએ કે આ અનંત જ્ઞાની મહાપુરુષોને આત્મામાંથી આવતા આનંદનો અનુભવ થયો છે અને એ એમ કહે છે કે સાચું સુખ આત્મામાંથી જ પ્રાપ્ત થાય છે અને આત્માના સુખની આગળ જગતના કોઈ સુખ કાંઈ નથી, એ તો બધા તુચ્છ છે, એ તો દુઃખરૂપ છે, તો પછી એનો વિશ્વાસ કરવો જોઈએ. અનંત જીવોએ એવો અનુભવ કર્યો છે અને મહાજ્ઞાની પુરુષોએ એ જ્યારે શાસ્ત્ર દ્વારા આપણને સમજાવ્યું છે, અનુભવની વાતને કહી છે, તો એમાં કોઈ પ્રકારે શંકા આવ્યા વિના આપણને અનુભવ ન હોય તો પણ એને સ્વીકારી લેવું જોઈએ કે આનંદ તો આત્મામાંથી જ આવે. બાહ્ય સુખો છે તે સુખ નથી, પણ સુખાભાસ છે, એ દુઃખ ગર્ભિત છે. એ બાહ્યમાં જે સુખની કલ્પના કરીએ છીએ એમાં દુઃખ રહેલું છે, દુઃખ વિના એ સુખ લાગતું નથી. પેલા વસ્તુની પ્રાપ્તિ માટે થઈ એને ખૂબ ઈચ્છા કરવામાં આવે, ખૂબ આસક્તિ થાય, તો ઈચ્છા અને આસક્તિનું દુઃખ ભોગવ્યા પછી એ પદાર્થ જેની ઈચ્છા કરી હતી એ પ્રાપ્ત થાય એટલે એને સુખ લાગે છે. પણ વાસ્તવમાં તો એને પહેલા એ ઈચ્છારૂપ દુઃખ ખૂબ ભોગવ્યું, વસ્તુની તૃષ્ણા કરી, અને એ તૃષ્ણા એ ઈચ્છા આસક્તિના દુઃખ પછીથી જ્યારે વસ્તુ પ્રાપ્ત થઈ તો એને ઈચ્છાની પૂર્તિ થઈ એમ સુખ લાગ્યું છે, ખરેખર એ સુખ નથી. જો ખરેખર એ સુખ હોત તો એ સુખ પછી કાયમ રહેત, એવું ને એવું રહેત, પણ એમ તો થતું નથી. જે પદાર્થની ઈચ્છા કરી એ પદાર્થ એને મળી ગયો એ વખતે એને સારું લાગ્યું, પણ પછી થોડા દિવસ જતા એ સુખ રહેતું નથી. એક કોઈક વિશિષ્ટ કારની ઈચ્છા કરી અને એ કાર માટે થઈને ખૂબ પ્રયત્ન કર્યા અને બધું કર્યું, ત્યાં સુધી એ દુઃખમાં હતો, આસક્તિમાં હતો, અને જ્યારે એ કાર મળી ત્યારે એને સારું લાગ્યું, એને સુખનો આભાસ થયો, એને આનંદનો આભાસ થયો. પણ એ આનંદ અને સુખનો આભાસ જે છે એ પણ એક સરખો રહ્યો નહીં. એક મહિનો, બે મહિના, ચાર મહિના, એક વર્ષ થતા તો પછી એમાં એને કાંઈ સુખ પણ ન લાગ્યું. એટલે એનો અર્થ એ છે કે જે સુખના આભાસ છે તે ખરેખર તો દુઃખ ગર્ભિત જ છે. એ જ રીતે ભૂખનું દુઃખ સહન કરે છે અને ખાય છે તો એને સુખ લાગે છે, પોતાને ભૂખ લાગી છે અને આહાર લે છે તો સુખ લાગે છે. વાસ્તવમાં આહાર કાંઈ સુખનું કારણ નથી, પણ ભૂખનું દુઃખ હતું એટલે એને એ આહાર સુખનો આભાસ કરાવે છે. જો ખરેખર એ આહાર સુખ આપતો હોય તો ભૂખ ન હોય, જમી લીધું હોય બરાબર, ત્યારે પણ એ સુખ આપે, પણ એમ તો બનતું નથી. પહેલું ગુલાબજાંબુ ખાઈએ છીએ ત્યારે સારું લાગે છે, બીજા બે ત્રણ ચાર ખાઈએ સારું લાગે છે, દસ ખાઈએ છીએ પછી ઠીક લાગે છે, અને પંદર ખાઈએ છીએ પછી એમ થાય કે હવે નથી ખાવા, અને પરાણે કોઈ બીજા બે વધારે ખવડાઈ જાય તો દુઃખ થાય, તો દુઃખ થાય છે. એનું એ જ ગુલાબજાંબુ છે, પણ એ દુઃખનું કારણ થઈ જાય છે, એટલે વસ્તુમાં દુઃખ નથી. એટલે આ ઇન્દ્રિયજનિક જે સુખ જે છે, જે સુખની કલ્પના કરવામાં આવી છે, એ બધા જ સુખો દુઃખ ગર્ભિત છે, એમાં દુઃખ સાથે રહેલું છે. એટલે એવા દુઃખ ગર્ભિત સુખ તો અનાદિનો એ ભોગવતો આવ્યો છે, પણ જ્યારે એને આત્માના સુખનો અનુભવ થાય છે, સ્વાનુભૂતિ થતા આત્મામાંથી આવતા આનંદ અને સુખનો અનુભવ થાય છે કે જેમાં કોઈ દુઃખ નથી, જેમાં કોઈની અપેક્ષા નથી,
જેમાં ઇન્દ્રિયોની પણ અપેક્ષા નથી, એવું સુખ, સ્વાધીન સુખ એને પ્રાપ્ત થાય છે, પછી જગતના કોઈ પદાર્થ પ્રતિમાંથી સુખની બુદ્ધિ એને રહેતી નથી. કોઈ પદાર્થમાંથી સુખની પ્રાપ્તિ કરવાની ઈચ્છા હવે એને રહેતી નથી, અને એમ એ વિષયોમાંથી સુખ બુદ્ધિ છૂટી જાય છે. ચૈતન્યના સહજ આનંદનો સ્વાદ આવ્યો ત્યાં બીજા કોઈ વિષયોની ઈચ્છા તેને થતી નથી. આગળ કહે છે કે મુનિરાજ પદ્મપ્રભુ બંધારી દેવ કહે છે કે અમારું દિલ તો સુખના નિધાન એવા ચૈતન્ય સ્વરૂપ આત્મામાં જ લાગ્યું છે, એટલે બીજા બધા ભાવોનું અમારે પ્રત્યાખ્યાન થઈ ગયું છે. અમારું દિલ તો સુખના નિધાન, સુખનો સાગર એવો ભગવાન આત્મા ચૈતન્ય સ્વરૂપ એમાં જ લાગ્યું છે, એટલે બીજા બધા ભાવોનું અમારે પ્રત્યાખ્યાન થઈ ગયું છે, એટલે બીજા ભાવો હવે ઉત્પન્ન થતા જ નથી. એકમાત્ર શુદ્ધ ભાવ છે, ઉપયોગ પણ શુદ્ધ છે, અને પોતાના સ્વરૂપમાં એ લાગી ગયા છે. જેમ દેવોને અમૃતના ભોજન પાસે બીજા બધા આ કેરી કે દૂધપાક કે ગુલાબજાંબુ કે બધા ભોજન એ સહેજે છૂટી ગયા છે, તેમ અમને ચૈતન્યના સહજ આનંદના સ્વાદ પાસે, ચૈતન્યના સહજ આનંદના સ્વાદ પાસે અશુભ તેમજ શુભ ભાવોનું પ્રત્યાખ્યાન થઈ ગયું છે. અમારું અંતર તો ચૈતન્ય સ્વરૂપમાં જ નિરંતર લાગ્યું છે. ગુરુદેવ કહે છે, જુઓ આ સંતની દશા, આવા સંતની આવી દશા હોય, એ તો સ્વરૂપમાં મસ્ત છે. સંત તો સ્વરૂપમાં મસ્ત હોય છે. અનેક ઠેકાણે મોક્ષને સ્ત્રીની ઉપમા આપીને વર્ણન કર્યું છે. મુનિરાજ પદ્મપ્રભુધારી દેવે નિયમસારની અંદર અનેક ઠેકાણે મોક્ષને સ્ત્રીની ઉપમા આપીને વર્ણન કર્યું છે. તો ગુરુદેવ કહે છે કે ત્યાં મૂંઢ જીવો તે મુનિવરોની ટીકા કરે છે કે આવી ઉપમાઓ કેમ આપી. ટીકાકાર મુનિ તો કહે છે કે અમારું અંતર તો આ સહજ ચિદાનંદ સ્વરૂપમાં જ લાગેલું છે. હવે આવા મુનિરાજ એ પોતાના સ્વરૂપમાં જ લાગ્યા છે, પણ અહીંયા જે ઉપમા આ રીતે આપી મોક્ષને માટે મુક્તિરૂપી સ્ત્રી એમ જે કહેવામાં આવ્યું, ને એ રીતે ઘણી ગાથાની અંદર એ વાત એમણે લીધી, એટલે એમના કળશની અંદર પણ એવી વાત આવી. કેટલાય લોકો એની ટીકા કરે છે, પણ જુઓ મુનિરાજની કેવી દશા છે. મુનિરાજ તો પોતાના સ્વરૂપને વિશે લાગી ગયા છે. ટીકાકાર મુનિરાજ તો કહે છે કે અમારું અંતર તો આ સહજ ચિદાનંદ સ્વરૂપમાં જ લાગેલું છે. સ્ત્રીના સંભોગમાં અજ્ઞાનીને સુખ ભાસે છે, તે તો તુચ્છ અને મિથ્યા છે. એમ બતાવવા શું બતાવવું છે મુનિરાજને? કે આ બાહ્ય સુખો, આ વિષયના સુખો, સ્ત્રીના સંભોગમાં અજ્ઞાનીને જે સુખ ભાસે છે તે, એ બધું તુચ્છ છે ને મિથ્યા છે, એમ બતાવવા તે વાતને મોક્ષના સુખની સાથે મેળવીને કહે છે કે એ વાતને મોક્ષ તરફ ફેરવીને એમ કહ્યું કે આત્મા માં જ સહજ સુખ છે, એટલે એમ કહ્યું કે આત્મા સહજ મુક્તિરૂપી સ્ત્રીના સંભોગથી ઉત્પન્ન થતા સુખના સ્થાનભૂત છે. મૂળ તો બતાવવું એ છે, પેલા જે વિષય વાસનાના સુખ છે એ તુચ્છ છે, એ મિથ્યા છે, એમ બતાવવું છે. કહે છે કે એમ બતાવવા તે વાતને મોક્ષ તરફ ફેરવીને એમ કહ્યું કે આત્મા સહજ મુક્તિરૂપી સ્ત્રીના સંભોગથી ઉત્પન્ન થતા સુખના સ્થાનભૂત છે. આત્મા સુખના સ્થાનભૂત છે, એવા આત્મામાં જ અમારી પરિણતિ લાગી છે. સુખનું સ્થાન એવો ભગવાન આત્મા, એમાં જ અમારી પરિણતિ લાગી છે, તે સિવાય બીજે ક્યાંય અમારું દિલ લાગતું નથી. ગુરુદેવ કહે છે, જુઓ તો ખરા, આમાં મુનિની કેવળ વિતરાગતા છે, ચૈતન્યમાં એકાગ્રતા થઈને તેના સુખના અનુભવમાં લીન થતા અશુભ અને શુભ બંને છૂટી જાય છે. માત્ર સુખ શાંતિ અને આનંદનો જ અનુભવ થાય છે. તો આ રીતે કળશ 130 અહીંયા પૂરો થાય છે. એના પછીથી
કળશ 131 કહે છે. 97મી ગાથા પછીથી મુનિરાજ પદ્મપ્રભુધારી દેવે ચાર કળશ કહ્યા છે, 129, 130, 131 અને 132. તો આપણે હવે કળશ 131 લઈએ. નિર્ગંધમ નિરુપદ્રમ નિરૂપમ નિત્યમ નિજ આત્મોદ્ભવમ ન્યાય દ્રવ્ય વિભાવનોદ્ભવમિદમ શર્માત્મૃતમ નિર્મલમ પીત્વાય સુકૃતાત્મક સુકૃતમ અપ્યત વિહાયાત્મના પ્રાપ્નોતિ ઉત્તમ દ્વિતીયમતુલમ ચિન્માત્ર ચિંતામણિ. 131માં કળશના અર્થમાં કહે છે કે દ્વંદ્વ રહિત, ઉપદ્રવ રહિત, ઉપમા રહિત, નિર્દ્વંદમ એટલે દ્વંદ્વ રહિત, નિરુપદ્રમ એટલે ઉપદ્રવ રહિત, નિરૂપમ એટલે ઉપમા રહિત, નિત્ય નિજ આત્માથી ઉત્પન્ન થતા અન્ય દ્રવ્યની વિભાવનાથી, અન્ય દ્રવ્યો સંબંધી વિકલ્પો કરવાથી નહીં ઉત્પન્ન થતા. શું કહે છે? અન્ય દ્રવ્યોની વિભાવનાથી નહીં ઉત્પન્ન થતા. અને પહેલી વાત એ લીધી કે દ્વંદ્વ રહિત, ઉપદ્રવ રહિત, ઉપમા રહિત, નિત્ય નિજ આત્માથી ઉત્પન્ન થતા અને અન્ય દ્રવ્યની વિભાવનાથી નહીં ઉત્પન્ન થતા એવા આ નિર્મળ સુખ અમૃતને પીને એ સુખ અમૃતના સ્વાદ પાસે સુકૃત પણ દુકૃપ લાગવાથી જે જીવ સુકૃતાત્મક છે તે હવે એ સુકૃતને પણ છોડીને અદ્વિતીય અતુલ ચૈતન્ય માત્ર ચિંતામણીને સ્ફુટપણે પ્રગટપણે પ્રાપ્ત કરે છે. સુકૃત એટલે શુભ કૃત્ય, પુણ્ય કર્મ વાળો, શુભાવ વાળો સુકૃત, સુકૃતાત્મક એટલે સુકૃત વાળો. સુકૃતનો અર્થ થાય શુભ કૃત્ય, એટલે શુભ કૃતાત્મક એટલે શુભ કૃત્ય વાળો. કહે છે કે એવા શુભકૃતને પણ છોડે છે અને ચૈતન્ય માત્ર ચિંતામણીને પ્રગટપણે પ્રાપ્ત કરે છે. દ્વંદ્વ રહિત, ઉપદ્રવ રહિત, ઉપમા રહિત, નિત્ય નિજ આત્માથી ઉત્પન્ન થતા આવો તો આત્મા, આત્માને માટે આ બધા વિશેષણ મૂક્યા કે દ્વંદ્વ રહિત, ઉપદ્રવ રહિત, ઉપમા રહિત, નિજ આત્મા, એવા નિજ આત્માથી ઉત્પન્ન થતા અને બીજા અન્ય દ્રવ્ય નહીં ઉત્પન્ન થતા, અન્ય દ્રવ્યની વિભાવનાથી એટલે એના સંબંધીના વિકલ્પોથી જે નથી ઉત્પન્ન થતા અને જે નિજ આત્માથી ઉત્પન્ન થાય છે એવા આ નિર્મળ સુખ અમૃતને પીને, એવા આ નિર્મળ સુખ અમૃતને પીને જે જીવ સુકૃતાત્મક છે તે હવે એ સુકૃતને પણ છોડીને, જે જીવ જે શુભકૃત્યો વાળો છે તો તે શુભકૃત્યને પણ છોડીને, એટલે શુભભાવ વાળો છે તો એ શુભભાવને પણ છોડીને અદ્વિતીય અતુલ, જેની તુલના ન થઈ શકે, જે બીજું નથી તેવું અદ્વિતીય અતુલ ચૈતન્ય માત્ર ચિંતામણીને સ્ફુટપણે પ્રગટપણે પ્રાપ્ત કરે છે. તેનો વિશેષ અર્થ ગુરુદેવ પાસેથી સમજીએ. પાર નંબર 538 ઉપર શ્લોકાર્થની નીચે કહે છે કે અગ્નિ લાકડાથી ન ઓલવાય તેમ વિષયની વાસના વિષયો ભોગવવાથી ચડતી નથી. શું કહે છે ગુરુદેવ? કે અગ્નિ લાગ્યો હોય અને પછી લાકડાથી ઓલવા જઈએ તો ન ઓલવાય, પણ એ તો વધારે પ્રજ્વલિત થાય, લાકડા નાખીએ તો એ વધારે સળગે. અગ્નિ લાકડાથી ન ઓલવાય તેમ વિષયની વાસના વિષયો ભોગવવાથી ટળતી નથી. હા, હવે આટલા વિષય આ છેલ્લી વખત હવે આટલું ભોગવી લઈએ બસ, પછી નહીં, એમ જે વિષયને છોડવા માંગે છે એને ક્યારેય છોડી શકતો જ નથી.
વિષયની વાસના બસ હવે આટલું આ છેલ્લી વાર, આટલું આ છેલ્લી વાર એમ કરીને જે છોડવા માંગે છે, જે વિષયને ત્યાગવા માંગે છે, એ ત્યાગી શકતો જ નથી. એ તો અગ્નિની અંદર લાકડા જેવું કામ કરે, કે લંબાવ્યા કરે. અગ્નિની અંદર લાકડા જેમ જેમ નાખ્યા કરીએ તો અગ્નિ ચાલ્યા જ કરે, ચાલ્યા જ કરે. એવી રીતે ગુરુદેવ કહે છે કે આ વિષયની વાસના વિષયો ભોગવવાથી ટળતી નથી. વિષયની વાસનામાં હવે આટલું ભોગવી લઈએ એટલે હવે પછી છૂટી જશે તો એમ થતું નથી, પણ એ વધારે લંબાયા જ કરે, ચાલ્યા જ કરે. એટલે ગુરુદેવે ઉદાહરણ શું આપ્યું કે અગ્નિમાં લાકડા નાખીએ તો એ કાંઈ ઓલવાય નહીં, પણ એ લાંબુ ચાલે. અગ્નિ લાકડાથી ન ઓલવાય પણ એ વધારે લંબાય. અને ઘી રેડીએ તો પછી વધારે પ્રજ્વલિત થાય. તેમ વિષયની વાસના વિષયો ભોગવવાથી ટળતી નથી, પણ ચૈતન્યના આનંદનો ભોગવટો થતાં વિષયોની વાસના ટળી જાય છે. ચૈતન્યના આનંદનો ભોગવટો થતાં વિષયોની વાસના ટળી જાય છે. ચૈતન્ય સુખના અનુભવ પાસે જ્ઞાનીને અશુભની પણ ઈચ્છા નથી અને શુભની પણ ઈચ્છા નથી. ચૈતન્ય સુખમાં લીન થઈને પરથી વિરક્ત થવું તે એક જ નિર્ભયતાનું સ્થાન છે, એ સિવાય બીજું કોઈ સ્થાન નિર્ભય નથી. જો ગુરુદેવે અહીંયા સુખની તો વાત લીધી, પણ સાથે સાથે સુખની સાથે એની શાંતિની પણ વાત લીધી. જે નિર્ભય છે તે શાંત છે, જે નિર્ભય છે તે શાંત છે, તે દુઃખી નથી. જેને ઉપાધિ નથી, જેને ચિંતા નથી, જેને વ્યગ્રતા નથી, એ સુખી છે. તો ચિંતા, વ્યગ્રતા, ભય આ બધા દુઃખના કારણો જે છે એ આત્માનો અનુભવ થયા પછીથી રહેતા નથી. નિશંકિત, નિકાંક્ષિત અંગ સમ્યક દ્રષ્ટિને પ્રગટ થાય છે. એટલે ચૈતન્ય સુખમાં લીન થઈને પરથી વિરક્ત થવું તે એક જ નિર્ભયતાનું સ્થાન છે, એ સિવાય બીજું કોઈ સ્થાન નિર્ભય નથી. ચૈતન્યના આશ્રયે જે સુખ પ્રગટ્યું તે કાયમ ટકી રહે છે, તેમાં કોઈ ઉપદ્રવ નથી. એવા સુખની અંદર કોઈ ઉપદ્રવ નથી, તે અનુપમ છે, એને કોઈની ઉપમા આપી શકાતી નથી, એવું એ સુખ છે. સંસારનું સુખ તો કલ્પિત છે, ઉપદ્રવ વાળું છે, ક્ષણિક છે, દુઃખ ગર્ભિત છે, એને કંઈક કોઈકની અપેક્ષા પણ છે. પણ આ ચૈતન્યમાંથી પ્રગટ થતું સુખ અનુપમ છે, એને કોઈની અપેક્ષા પણ નથી. ચૈતન્યની ભાવનાથી પ્રગટેલું સુખ તો ઉપમા રહિત, ઉપદ્રવ રહિત અને નિત્ય છે. આવા ચૈતન્ય સુખ પાસે શુભ કર્મ પણ દુઃખરૂપ છે, માટે તેને પણ છોડીને જ્ઞાની પોતાના ચૈતન્ય ચિંતામણીને સ્ફૂટપણે પ્રાપ્ત કરે છે, એટલે પ્રગટપણે પ્રાપ્ત કરે છે. અરે જીવ, પહેલા તારો વિશ્વાસ તો ફેરવી ના કે વિષયોમાં સુખ નથી. ગુરુદેવ કહે છે કે ભાઈ, પહેલા તું એવો વિશ્વાસ તો કર કે વિષયોમાં સુખ નથી અને સુખ તો પોતાના આત્મામાં છે, એવો વિશ્વાસ તો કર. મહાપુરુષોએ તો એ અનુભવ્યું છે અને પછી કહ્યું છે, એ અમસ્તુ આ અહીંયા શાસ્ત્રમાં લખી નાખ્યું છે એમ નથી. જેમણે કહ્યું છે એમણે અનુભવ સહિત કહ્યું છે, અને એમનું કોઈ પ્રયોજન નથી અસત્ય બોલવાનું, આપણને ગેરમાર્ગે દોરવાનું એમનું શું પ્રયોજન હોય. એટલે એમણે જે વાત શાસ્ત્ર દ્વારા આપણા સુધી પહોંચાડી છે એ જિનેશ્વર ભગવાનની વાણીને પોતે આત્મસાત કરીને અને એવું જ અનુભવીને પછી આપણને પહોંચાડી છે. એટલે પેલા ભાઈ, એવો વિશ્વાસ તો લાવો કે આ મહાપુરુષોએ જે કંઈ કહ્યું છે તે સત્ય છે, એનો સ્વીકાર તો કર. તને અનુભવ નથી માટે કંઈ એ નથી એમ કેમ કહેવાય. જગતમાં અનંત જીવોએ જે પ્રાપ્ત કર્યું છે પણ તે નથી પ્રાપ્ત કર્યું એટલે એ નથી એમ કેમ કહેવાય. જેમણે પ્રાપ્ત કર્યું છે એમણે પ્રાપ્ત કર્યા પછી એના અનુભવ પછીથી
કરુણા કરીને આપણને એ માર્ગ દર્શાવ્યો છે અને આપણું લક્ષ્ય એ તરફ લઈ જવા પ્રયત્ન કર્યો છે કે ભાઈ અહીંયા સુખ છે, આત્મામાં સુખ છે, તું એવો વિશ્વાસ કર. ગુરુદેવ કહે છે કે પહેલા તારો જે ખોટો વિશ્વાસ છે ને કે બાહ્યમાં સુખ છે, બાહ્યમાંથી સુખની પ્રાપ્તિ થાય છે, પૈસાથી સુખની પ્રાપ્તિ થાય છે, વસ્તુઓથી સંયોગોથી સુખની પ્રાપ્તિ થાય છે, તો એ વિશ્વાસ જે છે તે ખોટો છે. એવા ખોટા વિશ્વાસને ફેરવી નાખ અને સાચો વિશ્વાસ લાવ કે અંતરમાં સુખ છે, વિષયોમાં સુખ નથી. સુખ તો ચૈતન્ય સ્વરૂપની ભાવનામાં જ છે, ચૈતન્ય સ્વરૂપની એકાગ્રતામાં જ સુખ તો છે. લોકના વૈભવ દેખીને તેની ભાવના, લોકના વૈભવ દેખીને તેની ભાવના કરીશ નહીં. લોકના, લોકોના, બીજાના, અન્યોના પુણ્યને કારણે જે એમને વૈભવ વગેરે પ્રાપ્ત થયા છે, એવા સંયોગો પ્રાપ્ત થયા છે, તો એ જોઈને તું એવી આસક્તિમાં નહીં પરિણમ, એવી ઈચ્છામાં નહીં પરિણમ, એની ઈચ્છા નહીં કર. કેમ કે એ સુખ નથી, અનંત સુખનો સાગર તો તારો આત્મા છે, તેની જ ભાવના કરે. સુખ ભાવમાં પણ સુખ નથી, તને પુણ્યની રુચિ હોય તો એ પણ સુખનું કારણ નથી, પુણ્ય સુખનું કારણ નથી, માટે તેની પણ ભાવના કરીશ નહીં. શુદ્ધ ચૈતન્ય સ્વરૂપને જાણનારા જ્ઞાનીઓ એક આત્માની એટલે ચૈતન્ય સ્વરૂપની, શુદ્ધ સ્વરૂપની જ એટલે તેની જ ભાવના કરો અને શુભને પણ છોડો, એ જ પરમાર્થે પ્રત્યાખ્યાન છે. મુનિઓએ દુષ્કૃતના પરિણામ તો છોડ્યા જ છે અને મહાવ્રત આદિના શુભ પરિણામ પણ છોડીને તેઓ અતુલ ચૈતન્ય સ્વરૂપમાં ઠરે છે, તે જ નિશ્ચયથી પ્રત્યાખ્યાન છે. શું કહ્યું? મુનિઓએ દુષ્કૃતના પરિણામ તો છોડ્યા જ છે અને મહાવ્રત આદિના શુભ પરિણામ પણ છોડીને, એટલે શુભ ભાવ તો છોડ્યો છે પણ શુભ ભાવની રૂચિને પણ છોડી છે, અને મહાવ્રતને કારણે પોતાને પુણ્યનો બંધ થશે તો સારું થશે એવા વિકલ્પને પણ છોડ્યો છે. મહાવ્રતમાં છે છતાંય મહાવ્રત એ ધર્મનું કારણ નથી, એને કારણે પુણ્યનો બંધ થાય છે અને એ પુણ્યનો બંધ છે તે કાંઈ શાશ્વત સુખનું કારણ નથી, એવું જેમને સ્પષ્ટ વર્તે છે એવા મુનિઓની વાત લીધી છે. મુનિઓએ દુષ્કૃતના પરિણામ તો છોડ્યા જ છે અને મહાવ્રત આદિના શુભ પરિણામ પણ છોડીને, એટલે એવા શુભ પરિણામ જ્યારે ઉદયમાં આવશે તો એની પણ રૂચિ નહીં થાય, એવા મહાવ્રતના કારણે જે પુણ્યના બંધ પડશે અને એને કારણે જે કંઈ રાજાનું પદ મળશે કે ઇન્દ્રનું પદ મળશે તો એની પણ એમને રૂચિ નહીં થાય, કેમ કે તેઓ તો અતુલ ચૈતન્ય સ્વરૂપમાં ઠરે છે અને તે જ નિશ્ચયથી પ્રત્યાખ્યાન છે. તો આ રીતે 131મો કળશ અહીંયા પૂરો થાય છે. તે પછીથી છેલ્લો કળશ છે 132મો કળશ, ચોથો કળશ. 197મો ગાથામાં ટીકા પૂર્ણ કરતા પછીથી મુનિરાજે ચાર કળશ કહી દીધા છે, તેમાં 197મી ગાથા પછીનો ચોથો કળશ. ઓ નામ વ્યક્તિ વિદ્વાન મમ ચ પરદ્રવ્ય એતદેવ શાસ્ત્ર નિજ મહિમાન જાનન ગુરુચરણ સમર્ચ ના સમુદ્ભૂતમ. શ્લોકના અર્થમાં કહે છે કે ગુરુચરણોના સમર્ચનથી ઉત્પન્ન થયેલા નિજ મહિમાને જાણતો કોણ વિદ્વાન આ પરદ્રવ્ય મારું છે એમ કહે છે. સમર્ચન શબ્દનો અર્થ અહીંયા આપ્યો છે કે સમ્યક અર્ચન, સમ્યક પૂજન, સમ્યક ભક્તિ એટલે સમર્ચન. શું કહ્યું? ગુરુચરણોના સમર્ચનથી એટલે સમ્યક અર્ચનથી ઉત્પન્ન થયેલા નિજ મહિમાને જાણતો કોણ વિદ્વાન આ પરદ્રવ્ય મારું છે એમ કહે. એટલે કે ગુરુ દ્વારા જેણે
નિજ મહિમાને, પોતાના આત્માને મહિમાને, પોતાના આત્માના મહિમાને જાણ્યો છે એવો કયો વિદ્વાન એમ કહે કે આ પરદ્રવ્ય મારું છે? ગુરુચરણોના સમર્ચનથી, એટલે કે ગુરુની સમ્યક ભક્તિથી, ગુરુના સમ્યક અર્ચનથી, એટલે ગુરુ દ્વારા, ગુરુની નિષ્ઠાએ જે આત્માના સ્વરૂપને જાણે છે, નિજ મહિમાને જાણે છે, પોતાના આત્મા મહિમા જેને આવ્યો છે, એવો એ વિદ્વાન પરદ્રવ્ય મારું છે એમ કહે, એમ ક્યારેય કહે નહીં, કોઈ કહેતો નથી, કોઈ એવો વિદ્વાન નથી કે જે એમ કહે કે આ પરદ્રવ્ય મારું છે. એનો અર્થ ગુરુદેવે જે કહ્યો છે તે લઈએ. ગુરુદેવ કહે છે કે જુઓ, અહીં જે ગુરુના ચરણના સમર્ચનની વાત કરી છે તે ગુરુ આત્માને જાણનારા જ હોય, પોતે ભાવલિંગી મુનિ હોય, પોતે આત્માનો અનુભવ કર્યો હોય એવા જ હોય, એવા ગુરુની અહીંયા વાત લીધી છે. દ્રવ્યલિંગી અજ્ઞાની ગુરુઓની સેવાથી આવો નિજ મહિમા પ્રગટે નહીં. માત્ર જેમને બાહ્યમાં દ્રવ્યલિંગ છે પણ સમ્યક દર્શન નથી અને બાહ્ય ચારિત્ર બાળે છે, તો એમની સેવાથી આવો નિજ મહિમા પ્રગટે નહીં. સમ્યક દ્રષ્ટિની જ અહીં વાત છે. સમ્યક દર્શન સહિત જે છે, જેણે આત્માને જાણ્યો છે, અનુભવ્યો છે, એવા ગુરુની વાત છે. એવા શ્રી ગુરુઓના ચરણની સમ્યક ભક્તિથી, એમની સેવાથી, સેવાથી એટલે પગ દબાવવા એમ નહીં, અને ભક્તિ એટલે એમને વારે વારે પગે લાગ્યા કરવું એવી ભક્તિ નહીં, કે એમને ગુણગાયા કરવા એવી ભક્તિ નહીં. ભક્તિનો અર્થ શું થાય? કે એમણે જે પ્રાપ્ત કર્યું છે એમાં પૂર્ણ વિશ્વાસ, એમણે જે પ્રાપ્ત કર્યું છે એમાં પૂર્ણ વિશ્વાસ, એમની જે આજ્ઞા છે એમાં પૂર્ણ વિશ્વાસ, એવી શ્રી ગુરુચરણની સમ્યક ભક્તિ. એનાથી જે પોતાના આત્મસ્વભાવના મહિમાને જાણે છે તે જીવ પરદ્રવ્યને પોતાનું કેમ માને, એટલે કે ન જ માને. અહીં પ્રત્યાખ્યાનમાં નિમિત્ત તરીકે ગુરુની વાત પણ બતાવી છે. પ્રત્યાખ્યાન જેને થાય છે તો એને કઈ રીતે થાય છે? તો કે શ્રી ગુરુના ચરણની સેવા કરતા, એટલે સમ્યક દ્રષ્ટિ એવા ગુરુ દ્વારા જે પોતાના સ્વરૂપને જાણે છે, એટલે પોતાના સ્વરૂપ વિશે જાણીને જેમ ગુરુએ કહ્યું તેમ એ પોતે પુરુષાર્થ કરે છે અને એમ એ પોતાના સ્વરૂપમાં જાય છે, સ્વરૂપને અનુભવે છે, તો એને સાચું પ્રત્યાખ્યાન હોય છે. અને આવા પ્રત્યાખ્યાનમાં નિમિત્ત તરીકે ગુરુ છે એમ અહીંયા કહ્યું છે. તો એવા ગુરુને ઓળખીને તેમનો વિનય હોય અને તેમની સમ્યક ભક્તિથી જેને નિજ મહિમા પ્રગટ થયો છે, એવો વિદ્વાન પરદ્રવ્યને, પરભાવને પોતાના માનતો નથી, એટલે તેને જ સાચું પ્રત્યાખ્યાન હોય છે. તો આ રીતે શ્લોક 132મો અહીંયા પૂરો થાય છે. 97મી ગાથા અને તે પછીના 4 શ્લોક અહીંયા પૂરા થાય છે. આજનો સ્વાધ્યાય અહીંયા સુધી રાખીએ છીએ. હવે સુખધામ બોલીએ. Thank you.